ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આજે સાંજે દ્વારકામાં આગમન થયું હતું પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તથા સ્થાનિક ભાજપ અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈ ત્યાંના સૂચિત વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરી હતી ત્યાંથી તેઓ બેટ દ્વારકા અને ઓખાને જોડતા સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ કરવા ગયા હતા આ મુલાકાત સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર મુકેશ પંડ્યા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર તથા કચ્છના મુન્દ્રા બંદર વચ્ચે ઓગસ્ટ મહિનાથી રોરો ફેરી સર્વિસ શરૂ થનાર છે પોણા ત્રણસો કિલોમીટરની જમીની અંતરના બદલે દરિયાઈ માર્ગે બંને બંદરો વચ્ચે ત્રેપન કિલોમીટરનું અંતર થઈ જશે આ રોરો ફેરી સર્વિસનું સંચાલન અદાણી લોજિસ્ટિક્સ તથા ખાનગી ફેરી ઓપરેટર દ્વારા કરવામાં આવશે ફેરી સર્વિસમાં ચોવીસ ટ્રકને લઈ જવાની ક્ષમતા હશે આ સુવિધા શરૂ થવાથી સિરામિક

સમગ્ર સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ જામનગરના શ્રાવણ મહિનાના લોકમેળા હાલની કોરોના મહામારીના કારણે રદ થાય તેવી શક્યતા છે જામનગર મહાનગરપાલિકા દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળાનું આયોજન કરે છે ગત વર્ષે કોરોનાના કારણે લોકમેળા યોજાયા ન હતા જો કે આ વર્ષે મેળા યોજવા અંગે મનપા દ્વારા કોઈ ખાસ બેઠક યોજાઈ નથી સ્થાયી સમિતિના અધ્યક્ષ મનીષ કટારિયાના જણાવ્યા પ્રમાણે આવતીકાલે યોજાનાર સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે તેમજ રાજ્ય સરકારના નિર્દેશ મુજબ કાર્યવાહી થશે જામનગર રેલવે સ્ટેશન ઉપરની પૂછપરછ બારી જેવી મહત્વની સુવિધા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી આ અંગેનો અહેવાલ નોબતમાં પ્રસિદ્ધ થતાં જ સંસદ સભ્ય પૂનમબેન માંડમે દિલ્હીથી રાજકોટમાં રેલવેના ઉચ્ચ અધિકારીને ટેલિફોન પર પૂછપરછની બારી સત્વરે ખોલવા અને આ સુવિધા બંધ નહીં કરવાનો આદેશ આપતા વેત જ આજથી જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર પૂછપરછ બારી પુનઃ રાબેતા મુજબ કાર્યરત કરી દેવામાં આવી છે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીકના વાકિયા ગામ પાસેથી જામનગરના એસઓજીના સ્ટાફે ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી સાડત્રીસ કિલો ગાંજાનો ગંજાવર જથ્થો ઝડપી લીધો હતો આ ઘટના અંગે પોલીસે ટ્રક તથા પાયલોટિંગ કરતી કાર તેમજ ચાર શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે